આજે આપણે એક સરળ અને હળવા વજનનો સ્ટવ કોકના ફેંકી દેવાયેલા કેનની મદદથી બનાવીશું. બરાબર રીતે બનાવેલો સ્ટવ આવી રીતે સુંદરતાથી બળે છે. આ માટે તમને કોકના બે કેન, થીનર, કાતર, એક મેટલની પ્લેટ અને એક સિક્કો જોઈશે. સૌ પ્રથમ કેનને નીચેના ભાગથી 3 સેન્ટીમીટરના અંતરે એક લાઇન દોરો અને પછી આ લાઇનને કાતર વડે કાપી નાખો. બીજા કેન સાથે પણ આવું જ કરો. એથી એક નાના કપ જેવું બનશે. હવે બંને નાના કપને તમે પરસ્પર જોડી દો. તમે કાપવાનું કામ એક નાની કાતર વડે પણ કરી શકો છો. હવે તેમાંથી એક કેનના પરિઘ પર 16 નાના નાના કાણા પાડો અને વચમાં એક મોટું કાણું પાડો. આ 16 કાણા ખૂબ નાના હોવા જોઈએ તેનો ખ્યાલ રાખો. આ કામ તમે પુષ્પિનથી પણ કરી શકો છો. હવે વચ્ચેના કાણા પર એક 5 રૂપિયાનો સિક્કો મૂકી દો. હવે આપણો સ્ટવ મોટેભાગે તૈયાર જ છે. હવે તમને એ માટે બળતણ જોઈશે, જે થિનર છે, જે તમને હાર્ડવેરની દુકાનમાંથી સહેલાઈથી મળી શકશે. થિનરનો ઉપયોગ ચિત્રકાર દ્વારા તેમના ઓઇલ પેઇન્ટને પાતળું કરવા માટે થાય છે. હવે આ બળતણને કાણા દ્વારા કપમાં રેડો. આ દરમિયાન સાવચેતી રાખો, કારણ કે થિનર એ જ્વલનશીલ પ્રવાહી છે. આ પ્રયોગ તમે કોઈક મોટાના માર્ગદર્શન હેઠળ જ કરો. કાણામાંથી બળતણ સહેલાઈથી અંદર જઈ શકે. હવે તમે કાણાને 5 રૂપિયાના એક નાનકડા સિક્કા વડે ઢાંકી દો. સિક્કો પ્રેશર કુકરની સીટી જેવું કામ આપશે. એ ટેન્કની અંદર પ્રેશર થવા દેશે નહીં. હવે તમે સ્ટવને ચાલુ કરવા માટે આ મોટી ડીશ, મેટલની ડીશની અંદર આ થિનર રેડવું પડશે. તેમાં બળતણ રેડી દો. હવે તમે આગ સાથે ખેલ ખેલી રહ્યા છો, એટલે સાવચેતીપૂર્વક પ્રયોગ કરો. હવે દીવાસળીની મદદથી તમે એને સાવચેતી સળગાવો. આ કામ તમે મોટાના માર્ગદર્શન હેઠળ જ કરો, કેમ કે તમે આગ સાથે ખેલ ખેલી રહ્યા છો. સાવચેતીપૂર્વક બળતણને બળવા દો. સારી રીતે બનાવેલો સ્ટવ ભૂરી જ્વાળાઓથી આ મુજબ સળગશે. સ્ટવ 10 મિલીમીટરના બળતણની મદદથી 8 થી 10 મિનિટ જેટલું બળશે. આ સ્ટવ પર તમે ચા પણ બનાવી શકો છો. જ્યારે કેમ્પમાં જાઓ તો તમે આની મદદથી ખાવાનું પણ બનાવી શકો છો. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખો, તમે આગ સાથે ખેલ ખેલી રહ્યા છો એટલે ખૂબ સાવચેતીપૂર્વક આ પ્રયોગ કરવો.